બિલકુલ ચિત્રા, ધ્રાંગધ્રાની પેટા ચૂંટણી છે ત્યારે કોંગ્રેસે ધ્રાંગધ્રાની પેટા ચૂંટણી ઉપર કોંગ્રેસમાંથી ગયેલા પરસોત્તમ છાબરિયાને ભાજપે ટિકિટ આપી છે. પરસોત્તમ છાબરિયા છે તે કોળી પટેલ ઉમેદવાર છે, ત્યારે કોંગ્રેસે આ બેઠક ઉપર પોતાની જે રણનીતિ છે તે રણનીતિ બદલી છે. અત્યાર સુધી અહીંયાથી પાસના ગીતા પટેલનું નામ ચાલી રહ્યું હતું, પરંતુ દેવજી ફતેપરાની નારાજગી બાદ તેઓનો જોગ છે તે કોંગ્રેસ તરફી છે. દેવજી ફતેપરાએ પણ કોંગ્રેસનો સામેથી સંપર્ક કર્યો છે અને અત્યારે દેવજી ફતેપરા કોંગ્રેસના સંપર્કમાં છે, ત્યારે ધ્રાંગધ્રા બેઠક ઉપરથી પેટા ચૂંટણી કોંગ્રેસ છે તે દેવજી ફતેપરાને મેદાને ઉતરવા માટે, દેવજી ફતેપરાને મનાવવા માટેના પ્રયાસો છે તે કરવામાં આવી રહ્યા છે. ગઈકાલે મોડી રાત સુધી સૌરાષ્ટ્રના નેતાઓ છે તે દેવજી ફતેપરા સાથે વાતચીતમાં હતા, તેમના સંપર્કમાં હતા, અને દિલ્હી હાઈકમાન્ડ દ્વારા પણ દેવજી ફતેપરા છે તેમને મનાવવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. દેવજી ફતેપરા કોંગ્રેસ માં જોડાણ કરી અને ધ્રાંગધ્રા વિધાનસભાની જે પેટા ચૂંટણી છે તે પેટા ચૂંટણીમાં દેવજી ફતેપરાને ટિકિટ આપવા માટેના પ્રયાસો છે તે કોંગ્રેસ તરફથી કરવામાં આવી રહ્યા છે. દેવજી ફતેપરા ભાજપથી નારાજ ચાલી રહ્યા છે અને હવે કોંગ્રેસ છે તે આ બાબતે પોતાની રણનીતિ બદલી અને દેવજી ફતેપરાને કોંગ્રેસમાં લાવી અને ધ્રાંગધ્રા વિધાનસભાની જે પેટા ચૂંટણી છે તેમાં કોંગ્રેસમાંથી બળવો કરીને ભાજપમાં ગયેલા પરસોત્તમ છાબરિયાને સામે હવે કોંગ્રેસ છે તે ભાજપમાંથી બળવો કરીને આવેલા દેવજી ફતેપરાને ઉતારવા માંગે છે. બંને નેતાઓ વચ્ચે ટક્કર થાય તેવા એંધાણ છે. મહત્વનું છે કે જે રીતે ગઈકાલે પણ સમાચાર આવ્યા હતા કે દેવજી ફતેપરા પોતાના સમાજના આગેવાનો સાથે મીટિંગ કરશે અને ત્યારબાદ સમાજના આગેવાનો જે નિર્ણય લેશે તે મુજબ તેઓ આગામી પગલું ભરશે, ત્યારે ચોક્કસથી ગઈકાલથી જ કોંગ્રેસના નેતાઓ છે તે દેવજી ફતેપરાની પાછળ લાગ્યા છે. ગઈકાલ મોડી રાત્રે કોંગ્રેસ હાઈકમાન્ડે પણ દેવજી ફતેપરાનો સંપર્ક કર્યો હતો. દેવજી ફતેપરાને ધ્રાંગધ્રા વિધાનસભાની પેટા ચૂંટણી કોંગ્રેસમાંથી લડવા માટે મનાવવા માટેના કોંગ્રેસ છે તે પ્રયાસો કરી રહી છે અને કદાચ આગામી એક બે દિવસની અંદર જાહેરાત થાય તેવી શક્યતાઓ છે. જી ચિત્રા, બિલકુલ આભાર દીપેન.